નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો મિત્રો હું છું મુકેશ પટેલ કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાથી અને આપ સર્વેનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ કેવી કે મહેસાણામાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમે હજી સુધી જો યુટ્યુબ ચેનલ આપણી જે મહેસાણા જિલ્લાની છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલની અંદર તમને ઘણા બધા જુદા જુદા પાકોના પશુપાલનના ખેતીના લગતા ઓજારના લગતા બહેનોને લગતા જુદા જુદા વિડીયો જુદી જુદી માહિતી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી તમને મળતી રહેશે તો મિત્રો આજે હું તમને વાત કરવાનો છું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું નામ કદાચ સાંભળ્યું તો હશે પણ અમે શું કામ કરીએ છીએ અમે તમારી સાથે કેવી રીતે કામ કરીએ છીએ કરી શકીએ એની તમને આજે સરસ મજાની હું માહિતી આપવાનો છું તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી એ પણ આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આવી એમના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે ચાલે છે એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના અંતર્ગત ચાલે છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું જે મુખ્ય કામ છે એ કામની જો વાત કરીએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું મુખ્ય કામ છે ખેડૂતોને નવી નવી પદ્ધતિ નવી નવી ટેકનોલોજીથી માહિતગાર કરવાનું હવે કેવી રીતે અમે માહિતગાર કરીએ છીએ એની જો વાત કરીએ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તમે તાલીમ લઈ શકો છો જુદા જુદા અખતરા લઈ શકો છો જુદા જુદા તમે ટેલિફોન ઉપર માહિતી લઈ શકો છો આવી ઘણી બધી જુદી જુદી અમે પદ્ધતિઓ કરીએ છીએ ઘણી બધી જુદી જુદી પદ્ધતિ દ્વારા તમને પ્રોપર વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી પ્રોવાઈડ કરતા હોઈએ છે તો સૌપ્રથમ જો મિત્રો હું તમને તાલીમની વાત કરું તો તાલીમની જો વાત કરીએ તો તાલીમની અંદર અમે જે પણ ખેતી પાકો છે બધા જ ખેતી પાકો તમે ધાન્ય પાકો કહો કઠોળ પાકો કહો જે પણ તમે ખેતી પાકો વાવતા હોય એ બધા જ ખેતી પાકોની વાવણીથી માંડીને કાપણી સુધીની જે પણ અવસ્થાઓ છે એની અમે અહીં તમને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ આપીએ છીએ હવે વાવણીથી કાપણી સુધીની અવસ્થાની જો મિત્રો વાત કરીએ તો કોઈ પણ બિયારણની પસંદગી તમે કરો છો તો કયું બિયારણ પસંદ કરવું ક્યારે વાવવું કેટલા ઊંડાઈ વાવવું કેટલું પાણી આપવું કેટલું ખાતર રોગ જીવાત આ બધી જ વસ્તુઓ એની અંદર અમે તમને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માટે માહિતી આપતા હોઈએ છીએ તો તમે તાલીમ દ્વારા આ રીતે દરેક પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી લઈ શકો છો હવે કયા કયા પાકોની તો ખેતી પાકો છે બાગાયતી પાકો છે એ જ રીતે મિત્રો આપણે ખેતી સાથે સાથે પશુપાલન કરતા હોઈએ છીએ જેવી રીતે કે તમે પશુ ખરીદવા જાઓ છો તો શું ધ્યાન રાખવું પશુને ઘરે લાવ્યા પછી એને ઘાસ ઘાસચારો ખાનદાન એના વાછર ઉછેર કેવી રીતે કરવા એના સિવાય જો તમારા કોઈ પશુની અંદર રોગો થતા હોય તો ઘરેલું ઘરગથ્થુ ઉપચાર કરી શકો એના વિશે પણ અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર સરસ મજાની તાલીમ આપવામાં આવે છે એટલે ખેતી પાકો બાગાયતી પાકો પશુપાલન મિત્રો આ બધી વસ્તુઓ કરવા માટે આપણે જોઈએ છું સાધન સામગ્રી આપણે હાથેથી તો કામ કરી શકવાના નથી તો જે પણ ખેત ઓજારો વપરાય છે એ ખેત ઓજારોની જાળવણી એનું રિપેરિંગ એનું મરામત કોઈ નાના સાધનો હોય તો એનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતના કરી શકાય એની પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તાલીમ આપવામાં આવે છે હવે આ બધી જે તાલીમોની વાત કરી એની અંદર જનરલી બહેનો અને ભાઈઓ જોડાયેલા હોય છે પણ બહેનોના કામ આખા એક અલગ ટાઈપના હોય છે તો બહેનોના કામની અંદર પરતગુંથણ છે અથાણું બનાવવાની કોઈ રેસિપી હોય કોઈ નવી રસોઈ બનાવવાની રેસિપી હોય આવી બધી જે બહેનોના લગતા અલગ જે કામો છે ભાઈઓ કરતાં એની પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તાલીમ અલગથી આપવામાં આવે છે એટલે ખેતી પશુપાલન બાગાયત એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ એ જ રીતે ગૃહવિજ્ઞાન આ બધા જ વિષયો પર અમે અહીં તમને તાલીમ આપીએ છીએ હવે તાલીમ તમે જે વાત છે એ તાલીમ તમે બે પ્રકારે લઈ શકો છો મિત્રો તો તાલીમ તમે અમારા કેન્દ્ર ઉપર આવીને લઈ શકો છો અને તમારા ગામની અંદર પણ તાલીમનું આયોજન કરાવી શકો છો તો અમારા કેન્દ્ર ઉપર તમારે આવવું હોય તો એની થોડીક શરતો હોય છે કોઈ પણ કામની થોડીક શરતો હોય તો અમારા કેન્દ્ર ઉપર જો તમારે આવવું હોય તો પહેલાં તો તમારે સ્વખર્ચે આવવાનું છે અમે તમને આવવા જવાનું ભાડું આપશું નહીં તમારા ખર્ચે અહીં આવવાનું છે અહીં આવ્યા પછી તમને જે પણ ખર્ચો થાય છે ચા પાણી નાસ્તો રહેવાનો જમવાનો એ બધી જ ફેસિલિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તમને આપતી હોય છે એટલે તમે તાલીમની અંદર અમારા કેન્દ્ર પર પણ આ રીતે આવી શકો છો પણ ઓછામાં ઓછી પંદર સંખ્યા હોવી જોઈએ પંદર કરતાં ઓછી સંખ્યા હશે તો અમે તમને તાલીમ આપીશું નહીં તમે માહિતી માટે આવી શકો છો પણ જો તમારે તાલીમની જરૂરિયાત હોય તો ઓછામાં ઓછી પંદર સંખ્યા હોવી જોઈએ એ જ રીતે મિત્રો તમે માની લો કે દૂર છો તમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થોડું દૂર પડતું હોય તો તમારા ગામની અંદર પણ તમે તાલીમનું આ રીતે આયોજન કરી શકો છો અમે તમારા ગામની અંદર આવીને તમને જે વિષયની જરૂરિયાત હશે એ વિષયની તમને તાલીમ આપીશું તો આ રીતે બે રીતે તમે તાલીમ લઈ શકો છો અમારા કેમ્પસ ઉપર આવીને અને તમારા ગામની અંદર પણ તાલીમનું આયોજન કરી શકો છો હવે મિત્રો હજુ આગળ જો વાત કરીએ તો અમારું બીજું મુખ્ય કામ છે કે જે પણ આપણા ગુજરાતના કે આપણા ગુજરાત બહારના જે રાજ્યો છે કે ભારતના જે જેટલા પણ કૃષિ યુનિવર્સિટીઓ છે એના જે પણ રિસર્ચ સ્ટેશનો છે એ રિસર્ચ સ્ટેશનોની અંદર જે પણ નવા સંશોધનો થતા હોય છે ખેતી હોય પશુપાલન હોય કે બીજો અન્ય જે પણ બાગાયતી છે બધાના જે પણ સંશોધનો થતા હોય છે એ સંશોધનો જલ્દીથી ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતો જલ્દીથી એને અપનાવે એના માટે અમે જુદા જુદા અખતરા ગોઠવતા હોઈએ છીએ હવે મિત્રો અખતરાની જો ટૂંકમાં વાત કરું તમને તો જે પણ ભલામણ થતી હોય છે એ ભલામણ તમારા સુધી પહોંચે અને બીજા ખેડૂતો જલ્દી અપનાવે એના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તમને જુદા જુદા અખતરાની કીટ બનાવીને આપવામાં આવતી હોય છે અને એ કીટ કદાચ બિયારણ હોઈ શકે દવા હોઈ શકે કોઈ ખાતર હોઈ શકે કાં તો કોઈ નાનું ખેત ઓજાર હોઈ શકે એ તમારા ખેતરમાં તમારે એનો ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી આખા ગામના ખેડૂતોને ત્યાં બોલાવી અને એને બતાવવાનું છે એટલે બીજા વર્ષથી બીજા લોકો પણ એને અપનાવી શકે એટલે આ રીતે અમારું મુખ્ય કામ છે એક તાલીમ અને એના સિવાયનું એક છે અખતરા ગોઠવવાનું હવે મિત્રો એના સિવાય અમારા વધારાના જો કામની વાત કરીએ તો અમારી જોડે જમીન ચકાસણી પાણી ચકાસણીની પ્રયોગશાળા છે તમે જમીન ચકાસણી પાણી ચકાસણી પણ કરાવી શકો છો લીપ ટિશ્યુ એનાલિસિસ લેબોરેટરી પણ છે તમે એ પણ કોઈ રોગ એવા હોય કે જે નરી આંખે ના જોઈ શકાય તો લીપ ટિશ્યુ એનાલિસિસ લેબોરેટરીથી તમે એનું યોગ્ય ડિસેક્શન કરી અને કયા કોઝલ ઓર્ગેનિઝમથી એને અસર થઈ છે એ જાણીને યોગ્ય તને એની ટ્રીટમેન્ટ કરી શકો છો એના સિવાય મિત્રો અમારી જોડે ફાર્મ છે એ ફાર્મની અંદર જે પણ બિયારણ ઉત્પાદન થાય છે ન નફો ન નુકસાનના ધોરણે ખેડૂતોને અમે અહીંથી વેચતા હોય છે અમારી જોડે મિત્રો નર્સરી પણ છે તો નર્સરીની અંદર ઘણા બધા ધરુઓ પણ અમે તૈયાર કરતા હોય છે એ ધરુની પણ અહીંથી અમે વિતરણ કરીએ છીએ એના સિવાય તમે અમારી જોડે પશુપાલનને લગતા ઘણા બધા જુદા જુદા યુનિટો છે જેવી રીતે કે અજોલા યુનિટ અજોલા યુનિટનો એક સરસ મજાનો તમે વિડીયો અમારા જે ચેનલ છે એની અંદર મૂકેલો છે તમે એ પણ જોઈ શકો છો તો અજોલા એક પશુ આહાર છે એનો પણ અમારી જોડે સરસ મજાનો યુનિટ છે મિત્રો અત્યારે સૌથી વધારે જો જરૂરિયાત હોય તો ખાતરો નહીં તો ખાતરની અંદર અમારી જોડે સૌથી મોટો અળસિયાનો પ્રોજેક્ટ અમારી જોડે ચાલી રહ્યો છે કે તમે અળસિયાનું ખાતર પણ અહીંથી લઈ શકો છો અળસિયા જોઈતા હશે તો અળસિયા પણ તમે અહીંથી લઈ શકો છો એના સિવાય મિત્રો અત્યારે ઓર્ગેનિકનો જમાનો ચાલી રહ્યો છે તે ઓર્ગેનિકને જમાની અંદર અત્યારે સૌથી વધારે જો ચાલતું હોય તો એ ચાલે છે જીવામૃત તો મિત્રો અમારી જોડે દિવસની આઠસો લીટર કેપેસિટીવાળો કે તમે દિવસનું આઠસો લીટર જીવામૃત બનાવી શકો એવો જીવામૃત યુનિટ છે અમારી જોડે પશુપાલનની જો વાત કરીએ તો અમારી જોડે પશુપાલનની નાની ગૌશાળા પણ છે એના સિવાય જે પણ અમારું જે ઉત્પાદન થાય છે એને વ્યવસ્થિત રીતે થ્રેસિંગ કરવા માટે થ્રેસિંગ યાર્ડ છે ગોડાઉન છે ફાર્મ છે મિત્રો જે પણ નવી નવી સંશોધિત વેરાયટીઓ હોય છે એના અમારા ફાર્મની અંદર નાના નાના પ્લોટની અંદર અખતરા ગોઠવવામાં આવતા હોય છે કે એનું ઉત્પાદન લેવામાં આવતું હોય છે એટલે ખેડૂતોને બતાવવા માટે પ્રદર્શન માટે એક પાક પ્રદર્શન યુનિટ પણ અમારી જોડે છે એ સિવાય ઘણા બધા ઓજારો એવા છે ઘણા બધા સાધનો એવા છે ઘણા બધી જીવાતો છે જુદા જુદા પાકના મટિરિયલ્સ છે લિટરેચર છે એ તમારે જોવું હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જોડે તો એના માટે અમારી જોડે ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુનિટ પણ છે સરસ મજાનો એસીથી સુસજ્જ તમે તાલીમ લેવા જ્યારે આવો છો ત્યારે સરસ મજાની બેઠકવાળો અમારો તાલીમ હોલ પણ છે તો તમે ઘણી વખત બેથી ત્રણ દિવસની તાલીમમાં જો આવો છો તો અમારી જોડે સરસ મજાની ફાર્મર્સ હોસ્ટેલ છે જેની અંદર તમે આરામથી રહી શકો છો આવા અલગ અલગ ઘણા બધા યુનિટો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા જિલ્લાની અંદર ગણપત યુનિવર્સિટીમાં ઉપસ્થિત છે મિત્રો તો ચોક્કસથી વૈજ્ઞાનિક ખેતી કરવા પાકતા હોય અને ખેતીની અંદર જો આગળ વધવા માગતા હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર ચોક્કસથી મુલાકાત લેજો અને તમારા ગામમાં જે પણ ખેડૂતો છે એમને કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તાલીમનું આયોજન કરજો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ આપણા જિલ્લાની અંદર જે પણ ખેડૂતો છે એમના સુધી શેર કરજો જેથી એમની જોડે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માહિતી પહોંચી શકે મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ